મિત્રો જય શ્રી રામ જય કપિલા હનુમાન મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ગુરુજીમાં મિત્રો ઘણા એવા વિદ્યાર્થીઓની કમેન્ટ હતી કે સર શું ડિજિટલ ગુજરાત પર ઓનલાઈન સ્કોલરશિપ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે તો મિત્રો હા આ જે તારીખ હતી એ સૌથી પહેલાં પંદર ડિસેમ્બર હતી મતલબ કે આવ આવનારી પંદર ડિસેમ્બર એ ડિજિટલ ગુજરાત પર સ્કોલરશિપ ભરવા માટેની અંતિમ તારીખ હતી પરંતુ ત્યારબાદ તમે અહીંયા લોગ ઇન ઓપ્શનમાં તમે જોવો છો તો ત્યાં તમને જોવા મળશે કે આ જે તારીખ હતી એ હવે લંબાવવામાં આવી છે ओके okay, एनी अंदर तुम नीचे जोशो तो अँज एक नोटिफिकेशन आपेलू है कि ड्यू टू पेन्डेमिक कोविड नाइंटीन एंड एडमिशन प्रोसेस फॉर मेडिकल एंड पेरामेडिकल कोर्सेस इज गोइंग ऑन ऑनलाइन फिलिंग फॉर्म फॉर पोस्ट मैट्रिक स्कॉलरशिप ऑफ एस सी एस टी ओबीसी स्टूडेंट्स फॉर ईयर टू थाउजेंड ट्वेंटी ट्वेंटी वन इज एक्सटेंडेड टिल फिफ्टींथ जनवरी टू थाउजेंड ट्वेंटी वन મતલબ કે ડિજિટલ ગુજરાત પર ઓનલાઈન સ્કોલરશિપ ભરવાની જે છેલ્લી તારીખ હતી એ છેલ્લી તારીખ હવેથી પંદર જાન્યુઆરી બે હજાર એકવીસ રહેશે વધુમાં મિત્રો જણાવવાનું કે ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જે સ્કોલરશિપનું ફોર્મ હોય છે એ મોબાઈલના માધ્યમથી ભરતા હોય છે તો એમના માટે મોબાઈલથી ભરતી વખતે એમને ઘણી એવી સમસ્યાઓ આવતી હોય છે તો એવા વિદ્યાર્થીઓને જણાવી દઉં કે તમે જ્યારે મોબાઈલથી સ્કોલરશિપનું ફોર્મ ભરતા હોય તો તમારે હંમેશા અહીંયા ઉપર જે ત્રણ ડોટ્સ છે એ ડોટ્સ પર ક્લિક કરીને અહીંયા જે લખેલું છે ડેસ્કટોપ સાઈડ એ ડેસ્કટોપ સાઇડ મોડ અહીંયાથી તમારે ઓન રાખવાનું અને ત્યારબાદ તમારે મોબાઈલથી ફોર્મ ભરવાનું ઓકે ત્યારબાદ સ્કોલરશિપ માટે ફોર્મ ભરવાની જે પ્રોસેસ હતી એ પ્રોસેસ તો સેમ જ હતી અને એના માટેનો આપણે એક વિડીયો બનાવેલો છે કે જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ઓકે એ જ પ્રોસેસથી તમે મોબાઈલથી પણ તમે તમારું સ્કોલરશિપનું ફોર્મ ભરી શકશો ઓકે મિત્રો તો મિત્રો આશા રાખું છું કે તમને આ માહિતી ખૂબ પસંદ આવી હશે તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ